समग्र राज्य में रंगे चंगे नवरात्रि उजवणी करवामां आवी रही छे, त्यारे अमदावादना गरबा ए समग्र राज्य में प्रख्यात छे, विख्यात छे। दूर दूर थी लोको अमदावादमां आवी अने गरबानी मजा लेता होय छे। त्यारे अत्यारे अमे आवी पहोंच्या छीए अमदावादना नगर देवी एवा भद्रकाळी माताना मंदिरे, ज्यां पण आयोजन करवामां आव्युं छे अने માતાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે। તો ચાલો આપણે પણ ત્યાં જઈએ અને સ્થાનિકો સાથે વાત કરીએ કે નવરાત્રીની મજા તેઓ કેવી રીતે માણી રહ્યા છે અને તેની સાથે ચૂંટણીને લઈને જનતાનો શું છે મત। નમસ્કાર, ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન કરવાનો એક અનોખો લાભ હોય છે। ત્યારે મંદિરના પૂજારી પાસેથી જાણીએ શું છે માં ભદ્રકાળી દેવીના દર્શનનું મહત્વ। નવરાત્રિની શરૂઆત આસુ મહિનાની થઈ ચૂકી છે, ચોથું નવરાત્રિ છે। મંદિરમાં જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ ત્યારે ભક્તોની કાફી ભીડ છે અને લોકો નવ દિવસ સુધી માતાજીના દર્શન કરશે। અષ્ટમીએ માતાજીનો હવન રાખેલ છે અને દરરોજ માતાજીના અલગ અલગ રૂપોનો શણગાર કરવામાં આવે છે। નવરાત્રિના પર્વની શરૂઆત થઈ ચૂકી છે, તો બીજી બાજુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે, ત્યારે આજે ગુજરાત તકનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે નગરદેવી એવામાં ભદ્રકાળીના મંદિરે। તો ચાલો અહીં દર્શનાર્થીઓ સાથે વાત કરીએ શું કહેવું છે તેમનું નવરાત્રિને લઈને અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને। શું નામ છે આપનું? છાયાબેન। આપ અહીંયા આ મંદિરમાં કેટલા સમયથી દર્શન કરવા માટે આવો? 38 વર્ષથી આવું છું। આમ નવરાત્રિના 15 પૂનમ સુધી અને આમ આડે દિવસે દર મંગળવારે આવું છું। કેટલી આસ્થા છે તમને આ માતા? બહુ આસ્થા છે, બહુ આશા છે કે પ્રગતિ પણ મળે છે। દરેક વ્યક્તિને મા પાસે આશા હોય છે, અપેક્ષા હોય છે અને મા તેનું સંભાળ પણ બાળકોની જેમ જ રાખતી હોય છે। તો આ વખતે ગુજરાતમાં ચૂંટણી પણ છે, ચૂંટણીમાં કઈ પાર્ટી સત્તા ઉપર આવશે શું લાગી રહ્યું છે આપને? આ વખતે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યું છે, આમ આદમી પાર્ટી જ્યારે મેદાનમાં છે ભાજપ આવે તો સારું, અત્યાર સુધી ભાજપ જ આવી છે અને ક્યારે કોઈ તોફાન નહીં, કશું કોઈ થયું નથી, એટલે ભાજપ આવે વધારે સારું। એટલે તમે એમ કહી રહ્યા છો કે ભાજપના આવ્યા પછી રાજ્યમાં શાંતિ છે એટલા માટે ભાજપ આવવી જોઈએ? તો આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં જોવા મળી રહી છે, શું લાગ્યું છે રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવો દેખાવ કરશે? હવે જે ચૂંટણીવાળા કરે છે ભાજપ કોંગ્રેસ એવી રીતે આમવાદીવાળા કરશે। શું નામ છે આપનું? નીલમ ભાવસાર। નીલમબેન, આપના આ મંદિર સાથે કેવી યાદો જોડાયેલી છે, કેટલી આસ્થા જોડાયેલી? પૂરેપૂરી શ્રદ્ધા છે, ભદ્રકાળીમાં નગર દેવી કહેવાય, રહીએ છે રાયપુરમાં જ, અમદાવાદમાં જ, એટલે પૂરી શ્રદ્ધા છે। આ વખતે નવરાત્રિનો સમય પૂરો થતાની સાથે જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ જશે, ત્યારે આ વખતે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યો છે, શું લાગે છે આપને? આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢી શકશે બીજેપીના રાજી? ભાજપ સિવાય તો કોઈ સત્તા આવી જ ના શકે। કેમ કોઈ સત્તા મને આવી શકે? ભાજપ વાળા કામ સારું કરે છે ને, પ્રજાને તો એ જ જોઈએ ને કે આપણને ફાયદો છે એમાં છે એમ। આ વખતે જ્યારે તમે મતદાન કરવા માટે જશો ત્યારે કયા એવા મુદ્દાઓ હશે જેને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? એ મુદ્દામાં તો બીજું તો શું કહીએ, પણ જે આપણું કામ કરી શકતા હોય, કોંગ્રેસ વાળા તો કોઈ આવીને જોતા નથી, આમ આદમી પણ નથી જોતા, ભાજપ વાળા કામ, અને અમારા રાયપુરમાં ભાજપની સત્તા છે અને લોકો અમારું કામ કરે છે, કંઈ પણ કામ કરીએ અમારું સાંભળે છે, કંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરે છે રાયપુરમાં ભાજપ ભાજપ સારું છે, કામ સારા કરે, મણિનગર અમદાવાદની કોઈ પણ જગ્યાએ ભાજપ સારું કામ કરે છે। નવરાત્રિ દરમિયાન ભદ્રકાળી નગર દેવીના દર્શન કરવાનો પણ અનેરો મહત્વ છે અને લોકો ખૂબ જ લાંબી લાઇનમાં ઊભા રહી અને માની એક ઝલક જોવા માટે દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આવા જ એક શ્રદ્ધાળુ આપણી સાથે છે, એની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું નામ છે આપનું? રિપલ સોની। કેટલા સમયથી આપ અહીં દર્શન કરવા માટે? હું અહીંયા લગભગ 12-15 વર્ષથી આવું છું અને માતાજીનું સ્વાદ ઘણું છે અને એમના પરચા અપરંપાર છે, મારા બધા કામ એને યાદ કરું તો થઈ જાય। માતાજી પ્રત્યે તો તમને અપાર આસ્થા ને શ્રદ્ધા છે, પરંતુ આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, શું લાગે છે આપને આમ આદમી પાર્ટીની મફતની રેવડી કામ કરશે ગુજરાતમાં?
आम आदमी पार्टी जे रीते मेहनत करे छे ए रीते सारी मेहनत छे अने थोड़ी घणी सीटों मळशे पण मने तो एवुं लागे छे भाजप ज आवशे कारण के भाजप सिवाय कोई गुजरात में आवतुं नथी रेकॉर्ड छे अने हवे भाजप ज आवशे आम आदमी मेहनत करे छे प्रमाणे एने फळ मळशे पण सीटो तो वधारे नहीं ज मळे સત્તામાં આમ આદમી પાર્ટી નહીં આવી શકે શું લાગી રહ્યું છે આપણે કે વિપક્ષનું સ્થાન લઈ શકશે આમ આદમી પાર્ટી કોંગ્રેસની સીટો તોડશે લોકો એક્ચ્યુઅલીમાં સેફ્ટી માટે વોટ આપે છે પહેલા ગુજરાતમાં તોફાનો વોટ થતા હતા હવે તોફાનો થતા નથી એટલે સેફ્ટી જોવે છે લોકો કે શાંતિથી લોકો રહી શકે એટલે લોકો એના કારણે ભાજપને વોટ આપે છે અને આમ આદમી પાર્ટી મહેનત કરે છે પણ લગભગ આવશે નહીં મારું અનુભવ માન બંધ રહ્યા એનાથી ચાર ગણો ઉત્સાહ ભી અહીંયા એઝ ઇટ ઇઝ રહ્યો છે એમાં કોઈ જ કોરોના ને આ ઉત્સાહ ને કોઈ જ લેવા દેવા આવ્યું નથી એમાં એટલે માતાજીના ગરબા છે પ્રાચીન ગરબા છે માતે ગરબા લેવાના એ એની પ્રણાલિકા ચાલતી આવે છે વર્ષો વર્ષ ચાલતી આવી છે કેટલા વર્ષથી આ પ્રણાલી અહીં ચાલુ છે લગભગ અહમદ શાહ બાદશાહના વખતથી ગરબા તો હતા જ એ પછી આ મારા મમ્મી છે એમના બી મમ્મીના વખતથી અહીંયા ગરબાની પ્રણાલી ચાલતી આવી છે એ પહેલાં ગરબા અંદર રમાતા હતા જે માથે ગરબા લઈએ એ ગરબા અંદર રમાતા હતા પછી બહાર આવ્યા એ ગરબા નવરાત્રિની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે પરિવર્તન તો આવવાનું જ છે કારણ કે કોરોના કાળ પછી ભાજપે જે સહાય કરી છે બધાને કોરોના કાળમાં કોરોના કાળ પછી એટલે પરિવર્તન તો ચોક્કસ આવવાનું જ છે પણ ભાજપ જ આવશે આપનું કેવું છે પરિવર્તન થશે પણ એ પરિવર્તનમાં ભાજપ એક નવા રંગરૂપમાં જોવા મળશે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટી પણ જોવા મળી રહી છે તેના અવાજથી રાજકીય સમીકરણો બદલાઈ ચૂક્યા છે શું લાગે છે આમ આદમી પાર્ટીનું ફેક્ટર ગુજરાતમાં કેટલું ચાલશે બહુ યોગદાન તો ઊંચું જ રહેવાનું એમનું કારણ કે ભાજપનું પ્રશાસન બહુ જોરદાર છે એટલે આમ આદમીનું થોડું ઓછું રહેશે શું લાગી રહ્યું છે તમને આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પહેલી વાર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી બેઠકો મેળવવામાં સફળ થશે સરકાર ભાજપની જ આવશે 100 થી ઉપર બેઠકો આવશે અને આ બધા જે મફતના વાયદા કરે છે એ બધા ખોટા છે પ્રજાને ગુમરાહ કરવાના રસ્તા છે મફતમાં આપશે ક્યાંથી ખેતમાંથી ઉગશે ક્યાંથી લાવશે મફતનો એટલે બધું પબ્લિકના પૈસા લૂંટાવવાની વાત છે ને એટલે એ બધું કંઈ નહીં આવે ભાજપની સરકાર આવશે 100 થી વધારે બેઠકો આવશે એ કોઈ શંકા નથી એમાં આ વખતે જ્યારે તમે મતદાન કરવા માટે જશો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો વિકાસના મુદ્દા ઉપર કોણ વધારે કામ આપી શકાય એમ છે રોજગારી કોણ વધારે આપી શકે વ્યાપાર કોણ વધારી શકે નોકરીઓ કોણ આપી શકે એના ઉપર બધું આપવાનું આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવીને ગુજરાતની જનતાને કોઈને કોઈ મફતમાં આપવાની વસ્તુ કહેતા હોય છે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની વાત કરી છે તો બીજી બાજુ શિક્ષણ મફતમાં આપવાની વાત કરી રહ્યા છે અને 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની વાત કરી રહ્યા છે એ આપણે વિચારવું જોઈએ કે કોઈ પણ માણસ મફતમાં ક્યાંથી આપશે લાવવાનું પબ્લિકમાંથી જ લૂંટીને લાવશે ને એના પાસેથી થોડા આપવાનું છે છે છું એની પાસે તો એ પોતે લૂંટવા આવ્યા છે એ બધા ખોટા વાયદા છે એ ભ્રમમાં પડવાનું નહીં અને જે છે એને ચાલવા દેવાનું આપણી સાથે અનેક શ્રદ્ધાળુ છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું નામ છે આપનું મારું નામ પથિકભાઈ નવીનચંદ્ર શાહ પથિકભાઈ આપને શું લાગી રહ્યું છે જે રીતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલું કમાલ કરી શકશે આમ પાર્ટી આ પાર્ટી જે છે અત્યારે આ પાર્ટી જેવી જ રહી જવાની છે કારણ કે બધી વસ્તુ મફત આલવાની જાય છે આપણા ઘરમાં 4 માણસ કમાતા ના હોય કે ભાઈ આજે ઇલેક્ટ્રિક મફત આજે આ લાવો તે લાવો કારણ આપણા ગુજરામાંથી લાવશે બધી મફત વસ્તુઓ ઘરમાં આપણે 4 બધા જરા કમાવા જઈએ તો જ વસ્તુ બનવાની છે તમારા કોઈ આવક છે નહીં ને તમે બધું મફત આપ આપ કરવાની વાત કરો છો એ શક્ય જ નથી ગુજરાતમાં
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ફેક્ટર તમે કહો છો એ પ્રમાણે ખૂબ જ ઓછી અસર કરશે, ત્યારે આ વખતે સત્તા કોની આવશે? સત્તા કઈ પણ ઉપરથી નીચે પણ નરેન્દ્ર મોદીના જે વિકાસના જે કામો છે એ જ આવવાની છે. આ પાર્ટીની અંદર તમે એમ કહો બે ચાર સીટો આવી ગઈ કે આવી ગઈ કહેવાય નહીં. કોંગ્રેસમાં જે અત્યારે જે સીટો છે એની કંઈ કોંગ્રેસની થોડીક ઓછી થશે એની જગ્યાએ આપ પાર્ટી આવી શકે આવવાની જગ્યા હોય તો. પણ ભાજપની જે 92-95 જે ટિકિટ છે એનાથી પણ વધારે આવી શકે. 100 નહીં જાય પાસ, એ 100% છે. કારણ કે એની પાછળના આજુબાજુના અંદરના અંદરના થોડાક ઝઘડાના હિસાબે આપ પાર્ટીને થોડીક વોટો વેચાઈ જવાના છે, આ બાજુ કોંગ્રેસને થોડાક વોટો વેચાય છે. પણ ભાજપને જે એના પોતાના તમે નાના છોકરાને પૂછો તો એ ભાજપ જ મોદી સાહેબ જ કહેશે. એના એના એરિયામાં કોણ ઊભું છે એને નથી ખબર. મને તો મારા ભાજપ કમળ એટલે ભાઈ મોદી સાહેબ, મોદી આધારે જ લોકો વોટ આપવાના છે, સમજો. એટલે એવું નથી કે આ પાર્ટીને જે પેલો ઝાડુ લઈને ફરે છે, ઝાડુ વાળી પાસે એને ઝાડુ વાળો જ આવ્યો છે, સાફ સૂફી કરીને ક્લીન કરીને પાછો જતો રહેશે તા કાઢે. પણ એ ઝાડુ વાળીને અહીંયા કચરો મૂકીને લઈને કચરો લઈ જવો પડશે. આજે જુઓ તમે પંજાબની અંદર પરિસ્થિતિ જુઓ તમે, અને 1,00,000 રૂપિયા કરોડની માંગણી કરી જ અત્યારે તારા મુખ્યમંત્રી કે અમને પૈસા કાથી આપે, બધાના ઇલેક્ટ્રિક માફ કરે છે, આ માફ કરે તે માફ કરે છે, એટલે માફ કરે પૈસા આવશે કાથી ગવર્નમેન્ટ પાસે? વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને કેટલા અંશે નુકસાન પહોંચાડી શકે? પણ કોંગ્રેસની અંદર આ લોકો છે ને, જે કોંગ્રેસના જે ચુસ્ત કોંગ્રેસી જે છે એ લોકો એને વોટ આપી શકશે. તો ગુજરાતની અંદર જે બીજેપીના જે ફેવરવાળા છે, એ જે બીજેપીના જે કામ બોલે છે એ બીજેપીને લોકો વોટ આપશે. પણ કેજરીવાલનું અહીંયા એનું બેકગ્રાઉન્ડ છે નહીં, બેકગ્રાઉન્ડ હોય તો એને વોટ મળી શકે. રાજનીતિ એવું કહેવા માગે છે કે તમે કોઈ પણ વસ્તુમાં ફિલ્ડ કામ કર્યું હોય તો તમને પ્રજા એને વોટ આપી શકે, બાકી એને વોટ ના આપી શકે. કેજરીવાલ તો ગુજરાત આવીને એવું કહી રહ્યા છે કે અમે દિલ્હીમાં આટલું બધું કામ કર્યું, પંજાબમાં આ કર્યું, એક મોકો અમને આપો, જો અમે કામ ન કરી બતાવીએ તો બીજી વાર તમે અમને મત ના આપો. પણ બેન એમાં કેવું છે, વર્ષોથી અહીંયા એક જનરેશન એવી પેદા થયેલી છે કે બે જ પાર્ટી ફાયેલી છે, કોંગ્રેસ અથવા બીજેપી. હવે ત્રીજો ત્રીજી પાંખીઓ છે, હજુ સુધી આપણો દેશ આઝાદ થયો ત્યારથી આ દિન સુધીમાં કોઈ થર્ડ પાર્ટી આવેલી જ નથી. એટલે મહેનત કરે છે, નો ડાઉટ, એમની મહેનત ફળીફૂલ થાય એવું આપણે ઈચ્છીએ છીએ. પણ પ્રજા એને કેટલા અંશે એક્સેપ્ટ કરે છે એ જોવાનું રહે. શું નામ છે આપનું? રાજુભાઈ નામ છે મને. રાજુભાઈ, શું લાગી રહ્યું છે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફાવશે? એના માટે ભાજપ કોંગ્રેસને બંનેને ફટકો પડે એવું લાગે છે. અરવિંદ કેજરીવાલ બંને પાર્ટીઓના વોટ તોડશે એવું મને લાગી રહ્યું છે. કેમ કે દિલ્હી પંજાબમાં અરવિંદ કેજરીવાલની સરકાર ચાલી રહી છે, એટલે ભાજપને ફટકો પડશે, કોંગ્રેસને ફટકો પડશે. અને કદાચ પબ્લિક શું કરવા છે એ પરિવર્તન મોંઘવારી વધી ગઈ છે, તો પબ્લિકના મનમાં શું છે અત્યારે કંઈ કહી શકાય નહીં. એના માટે હવે પબ્લિકના હાથમાં છે બધું, અરવિંદ કેજરીવાલ વોટ તોડશે ખરા. ગુજરાતમાં જે રીતે ભાજપ 150+ સીટનો લક્ષ્યાંક લઈને આગળ વધી રહી છે, એ લક્ષ્યાંક પાર પાડી શકશે શું લાગી રહ્યું છે? આ વખતે આટલા બધા મુદ્દાઓ છે, રાજ્યમાં અનેક આંદોલનો થઈ રહ્યા છે એ દરમિયાન. આમાં શું છે કે હવે ગુજરાતનો વિકાસ કરવાની ભાજપે વાત કરી છે, અને 25 વર્ષથી 27 વર્ષથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન ચાલી રહ્યું છે. એના માટે કંઈ કહી શકાય ના, વિકાસ માટે પબ્લિક એને વોટ લઈને આગળ ફરીથી આગળ વિકાસ કરાવવા માટે ચૂંટાઈ લાવે તો કંઈ શક્યતા ખરી. એના માટે શક્યતા કરી ગુજરાતનો વિકાસ કરવા માટે લાવે કદાચ પબ્લિક, અને કદાચ ભાજપ સરકાર બી બની શકે છે ગુજરાતમાં. બે ત્રીજો પક્ષ ફાવશે જ નહીં, તમને ખબર છે કે જ્યારે વરસાદ આવે ને ત્યારે કીડી મકોડા બહાર આવતા જ હોય છે, બરાબર છે? એટલે એક ઉભરો છે પબ્લિકને, લોકો માર્કેટિંગ આ બિઝનેસ નથી, આ એક દેશને આગળ લાવવાની વાત છે, બરાબર છે? અને ભાજપ સિવાય કોઈનું ચાલશે જ નહીં, ફાઇટ થવાની છે 100%. બધા પબ્લિકને ખબર છે, બરાબર છે? અરવિંદ કેજરીવાલ જે રીતે મહેનત કર્યા છે, પણ એમને આ દિવસ સુધી અત્યાર સુધી કેમ ગુજરાત કોઈને દેખાયું નહીં, અને હવે જ કેમ ગુજરાત દેખાય છે? એટલે આ બધું પોલિટિક્સ છે, બરાબર. બાકી તમે જે આ જગ્યાએ તમે અત્યારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, આ જગ્યાએ એક સમય એવો હતો કે ચાલવાની બી જગ્યા નહોતી, એ જગ્યાએ આજે માત્ર ત્યાં ગરબા થઈ રહ્યા છે. પબ્લિક એવો સારો એવો સપોર્ટ, એમ કે ભાજપ સરકારનો સારો સપોર્ટ છે, અને ભાજપ સરકાર જેમ બીજા અમારા ભાઈએ વાત કરી એવી રીતે ગુજરાતની અંદર જો હજુ 10 વર્ષ સરકાર રહેશે એ તો ભારત દેશનો નકશો આખો બદલાઈ જશે. જય માતાજી. તો આ હતા શ્રદ્ધાળુ કે જેમનું કહેવું છે કે જેવી રીતે વરસાદ પડતું હોય છે અને વરસાદમાં જે રીતે મચ્છરો માખીઓ ઉપર આવી જતી હોય છે એવી રીતે અનેક પાર્ટીઓ જે છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે. પરંતુ માત્ર ને માત્ર ઇલેક્શન સમયે જ આ પાર્ટીઓ આવતી હોય છે ગુજરાતમાં, જે ઇલેક્શન પૂરું થતાં જ જતી રહે છે. અન્ય એક મહિલા આપણી સાથે છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? સોનલ ત્રિવેદી.
સોનલબેન, આપને શું લાગી રહ્યું છે કે આ વખતે મોંઘવારી છે, બેરોજગારીના પ્રશ્નો છે, દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, એમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવાની વાત કરી રહ્યા છે, બીજી બાજુ મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની વાત કરી રહ્યા છે, એજ્યુકેશન મફત આપવાની વાત કરી રહ્યા છે, શું ફ્રીની રાજનીતિ ગુજરાતમાં ચાલશે ખરી? બિલકુલ નહીં. ફ્રીની રાજનીતિ કોઈનો ઉદ્ધાર થયો નથી ને થશે બી નહીં. ઓલું 4 દિન કી ચાંદની પીર અંધેરી રાતના જેવું થઈ જાય. કોઈ એટલું ઉલટાનું ગુજરાતની પ્રજાને પામર બનાવવાના એક ધ્યેય છે, પ્રયાસ જ છે. જે મહેનતું છે, ઉદ્યમી છે, એને તમે સાવ પહેલાં મોટા મોટા વાયદા કરી એનું જીવન બરબાદ કરશો. યંગસ્ટર્સ તે બરબાદ થાય છે, આમાં યુવાન લોહી જે બરબાદ થાય છે, એમનું ફોકસ તમે આખું ડાયવર્ટ કરી દો છો. એના કરતાં બેટર વે છે કે તમે એમને કંઈક નવો વિકલ્પ આપો, સામે ઓપ્શન આપમાં ના જાય. આ એનું એક્ઝામ્પલ જ ખોટું છે. ભારતીય જનતા પાર્ટી છે 150 સીટોના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે, એ લક્ષ્યાંક પાર પાડી શકશે? નગરદેવી બેઠા છે, જરૂર પાર પાડશે. આજે ગુજરાત તકનો ચૂંટણી રથ આવી પહોંચ્યો હતો નગરદેવી એવા માં ભદ્રકાળીના મંદિરે, જ્યાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તેમનું કહેવું છે કે ગુજરાતમાં વર્ષોથી બે જ પાર્ટી છે, તેની વચ્ચે ચૂંટણી જંગ જામતો આવ્યો છે અને આ વખતે પણ બે જ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાંટું નહીં કાઢી શકે અને ગુજરાતમાં મફતની રાજનીતિ ક્યારે પણ ચાલી નથી અને ભવિષ્યમાં પણ ચાલશે નહીં. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભક્તિ રાજગોર, અમદાવાદ.